ऊंचा ऊंचा शत्रुंजयना शिखरो सुहाय वच्चे मारा वच्चे मारा दादा केरा देरा जग मग थाय ऊंचा 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 सर्व ने जय जिनेन्द्र वन जैन तरफ थी आप सबनो आवकार करू छु। मारू नाम जयसुख मेहता छे अने हूँ इंस्टिट्यूट ऑफ जैनोलॉजी नो डायरेक्टर छु अने साथे साथे वन जैन पैनल नो कोऑर्डिनेटर पण छु। आजना विषय नी वात करता पहला हूँ आपने वन जैन नो एक टूको परिचय आपवा मांगू छु। 2014 नी साल मां इंस्टिट्यूट ऑफ जैनोलॉजी द्वारा वन जैन संस्था नु सर्जन करवामां आव्युं हतुं। यूके नी बद्दी संस्थाओने साथे राखीने आ निर्माण करवामां आव्युं हतुं। आ नवी संस्था करवानो मुख्य हेतु ए हतो के यूके नी बद्दी जैन संस्थाओ एक अवाजे बोले तो तेनुं वजन घणुं वधारे पड़े जेथी सरकार साथे बीजी सरकारी संस्थाओ साथे तथा इंटरफेथ ऑर्गेनाइजेशन्स मां जैनोनो प्रतिभाव वधे। वन जैन ने यूके पार्लियामेंट में अपना घना इश्यूज रेज करवा माटे जैन ओल्ड पार्टी पार्लियामेंट्री ग्रुप बनाव्यु जेमा घना एमपीज अने लोर्ड्स मेंबरो पण छे। ग्रुप ना चेयरमैन मिस्टर गैरेथ थॉमस हेरो ईस्ट ना सांसद छे। तेमने जैनो माटे नो पार्लियामेंट नो पहेलू लेक्चर हतु तेमा जणाव्यु हतु के यूके नी इकोनॉमी मां जैनो नो केटलो महत्वपूर्ण फाळो छे। તેમણે એ પણ જણાવ્યું કે જૈનો યુકેમાં બિઝનેસમાં ફાઇનાન્સમાં મેડિકલ ફિલ્ડમાં અને બીજા પ્રોફેશનલ ફિલ્ડમાં પણ મોટો ભાગ ભજવે છે। આપણે છેલ્લા 12 મહિનાના વન જૈનના મુખ્ય પ્રોગ્રામો જોઈએ તો ખ્યાલ આવશે કે જૈનોનું આ સંગઠન જૈનોને કેવી રીતે ભેગા કરે છે। ગયા વર્ષના પર્યુષણ પર્વની શરૂઆત વન જૈન દ્વારા બધા ફિરકાઓના આચાર્યના આશીર્વાદ સાથે થયેલા। જૈન હેલ્થ ઇનિશિયેટિવ દ્વારા વેબિનાર ગોઠવી અને જૈનોને કોરોના અને તેની વેક્સિન્સ વિશે પૂરી સમજણ આપી અને વેક્સિન્સ લેવાનું સમજાવ્યું હતું। તે જૈન હેલ્થ ઇનિશિયેટિવ હજુ પણ આપણે ચાલુ રાખ્યું છે અને દર મહિને તંદુરસ્તી જાળવવાના જુદા જુદા પ્રોગ્રામો તે કરે છે। યુકેમાં જે સેન્સસ થાય છે તેમાં જૈન ધર્મનું નામ નથી આવતું। તેના માટે 3 વર્ષનો કેમ્પેઇન કરી અને વેબિનાર કરી અને જૈનોને બતાવ્યું હતું કે જૈન ધર્મ કેવી રીતે રજિસ્ટર કરવો કે જેથી આગામી સેન્સસમાં જૈન ધર્મનું નામ આવે। આ બધા મુખ્ય ઇવેન્ટ્સ હતા પણ બીજી એની સાથે સાથ બીજી પણ ઘણી એક્ટિવિટીઝમાં પ્રયાસ ચાલી રહ્યો છે કે જૈનો બધા ભેગા થઈ અને બહારની પ્રજા સાથે એક અવાજથી વાત કરે। આ બહુ જ ટૂંકાણમાં વન જૈનનો પરિચય આપને આપ્યો છે પણ વધારે કંઈ જાણવું હોય તો વન જૈનની વેબસાઇટ છે તેના ઉપર આપ જાણી શકશો। હવે આજના વિષય પર આવીએ। ડોક્ટર વિનોદભાઈ કપાસી કે જે આજનો પ્રોગ્રામ પ્રેઝન્ટ કરે છે એ યુકેના એક ખૂબ જ જાણીતા જૈન વિદ્વાન અને લેખક છે। જૈન ધર્મ સિવાય બીજા વિષયોમાં પણ તેમની વિદ્વતા ઘણી જ પ્રભાવશાળી છે। છેલ્લા વર્ષ દરમિયાન તેમણે વિવિધ વિષયો પર લેક્ચર આપ્યા છે। આજે તેઓ બધા જૈનોને જેમાં રસ પડે અને તે વિષય જાણવાની ઘણી જ જિજ્ઞાસા હશે તેવા વિષય પર વાત કરવાના છે। જે લોકો ઇન્ડિયા જાત્રા પર ગયા હશે તે બધાને તો આનંદજી કલ્યાણજી પેઢીના નામથી પરિચિત હશે પણ તે પેઢી વિશે વધારે કંઈ ખબર નહીં હોય। આ પેઢી 300 વર્ષથી વધુ જૂની છે અને પાલિતાણા સમેત શિખર જેવા તીર્થો રાણકપુર તારંગા જેવા દેરાસરોનું સંચાલન કરે છે। તે પેઢીના પ્રમુખ શ્રી સંવેકભાઈ લાલભાઈ આ પેઢીના ઇતિહાસમાં પહેલી જ વાર તેના વિશે વાત કરવાની વિનોદભાઈની વિનંતીને માન આપીને હા પાડી છે જેના માટે તેમનો આપણે ખાસ આભાર માનીએ છીએ। આ પેઢી તેમના પૂર્વજોએ સ્થાપી હતી અને ત્યારથી જ તેનું સંચાલન તેમનું કુટુંબ કરી રહ્યું છે। તો ચાલો આપણે તે ઇન્ટરવ્યુ સાંભળવા જઈએ। જય જિનેન્દ્ર।
પ્રણામ સર. સૌને જય જીરેન્દ્ર, પ્રણામ. સમીકભાઈ, આપનું આજના આ કાર્યક્રમમાં, આ ઇન્ટરવ્યુમાં, આ વાર્તાલાપમાં આપનું ભાવભીનું સ્વાગત છે. સાહેબ, મને ઘણો આનંદ છે અને મારું ઓનર અને પ્રિવિલેજ છે કે આપ આપના થકી લંડન અને યુકેના જૈન સંઘ સાથે ઇન્ટરેક્શન થાય છે. કારણ કે અમે બધાને વાત કરી, વન જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી, ધે આર લુકિંગ ફોરવર્ડ ટુ ધીસ થિંગ્સ એન્ડ વી વિલ રિલે ધીસ થિંગ્સ ઇન ફ્યુ ડેઝ ટાઈમ. એ કરશું આપણે. તો ભાઈઓ તથા બહેનો, આજે આપણે આણંદજી કલ્યાણજીની પેઢી, જે બહુ જ પ્રતિષ્ઠિત નામ છે ભારતની પેઢીઓ, અને આ પેઢી શબ્દનો હું હમણાં આપને અર્થ પણ કહું છું, એમાં એક માતબર સંસ્થા છે, ઘણી જાણીતી છે. અહીંને જૈનો માટે તો મેં જેમ કહ્યું એમ એક પ્રતિષ્ઠિત નામ છે. શ્વેતાંબર જૈન સંઘોનું પ્રતિનિધિત્વ કરનારી આ એક જાજરમાન સંસ્થા છે. હવે આણંદજી કલ્યાણજીની પેઢી, એ આણંદજી અને કલ્યાણજી એ કોઈ વ્યક્તિના નામ નથી, પરંતુ સંઘમાં સદાય આનંદ અને કલ્યાણ પ્રવર્તે એ ઉપરથી આ નામ રાખવામાં આવેલું છે. આ નામ ક્યારે પાડ્યું, કોણે પાડ્યું, એ માટે આણંદજી કલ્યાણજી પેઢીના જૂના ચોપડાઓમાં ઘણી હકીકત છે. ઈસવીસન વિક્રમ સંવત 1787ના ચોપડામાં સૌથી પહેલા શેઠ આણંદજી કલ્યાણજી એમ નામ જોવા મળે છે, અને વિક્રમ સંવત 1815ની સાલમાં તો ચોખ્ખે ચોખ્ખી રીતે ચોપડાઓમાં આણંદજી કલ્યાણજી પેઢીનું નામ લખેલું છે. વર્ષો પહેલા આ પેઢી શબ્દ કારખાનું, ખાતું કે જૈન તીર્થોનો વહીવટ કરતી સંસ્થા હોય એના માટે આ વાપરતા હતા. આમાં કોઈ વ્યવસાયિક પેઢી એ રીતે ગણના હતી નહીં. પણ વિક્રમ સંવત 1787 થી 1880 સુધીના સમયમાં આ પેઢી મુખ્યત્વે શત્રુંજય તીર્થનો વહીવટ સંભાળતી હતી, અને એ પછી તો ધીરે ધીરે કાર્યક્ષેત્ર વધતું ગયું, વધુ ને વધુ કાર્યરત થતી ગઈ. આ પેઢીનું સર્વપ્રથમ બંધારણ વિક્રમ સંવત 1936 અસ્તિત્વમાં આવ્યું, અને પછી બધા જૈનો અને ખાસ કરીને શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈનોની આ એક પ્રતિનિધિરૂપ સંસ્થા બની રહી છે. અને સંઘના હિતને લગતો ક્યાંય પણ પ્રશ્ન ઊભો થાય તો બધા માનભરી દ્રષ્ટિથી આ પેઢીની સામે જુએ છે કે આપણે આપણા આ જે પ્રશ્નો છે એના ઉકેલ લાવવામાં આણંદજી કલ્યાણજીની પેઢી આપણને સહાયરૂપ થઈ પડશે. આજે આપણા જે મહેમાન છે એ ખરેખર માત્ર અમદાવાદમાં કે ગુજરાતમાં જ નહીં, માત્ર જૈનોમાં જ નહીં, પણ એક પ્રતિષ્ઠિત નામ છે, સંવેદભાઈ લાલભાઈ. આપનું હું ફરીથી સ્વાગત કરું છું. અને સંવેદભાઈની વાત કરીએ તો છેક આપણે મોગલ કાળ સુધી જવું પડે, અકબર અને જહાંગીરના સમય સુધી, 16મી સદી, ત્યારથી એમના વડવાઓ, બાપદાદાઓ અને બાપદાદાઓની આપણે વાત કરીએ તો શેઠ શ્રી શાંતિદાસનું નામ એક એવું નામ છે કે જે જૈન ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલું છે. શેઠ શાંતિદાસ, એમના એક કે બે ચિત્રો ઇતિહાસમાં જોવા મળે છે, કારણ કે ફોટોગ્રાફી તો એ વખતે હતી નહીં. પણ મોગલ રાજાઓને, ખાસ કરીને જહાંગીરને પણ એમણે જે મદદ કરી હતી, એમના દરબારમાં જે માનભર્યું સ્થાન હતું
એ શાંતિદાસ ઝવેરી ની પેઢી દર પેઢી એમના વંશજો અમદાવાદના નગર શેઠ છે. અને મને એમ આપ સૌને જણાવતા આનંદ થાય છે કે સંવેગભાઈ જે આપણા અતિથિ છે તે પણ એમના વારસાનું પ્રતિનિધિત્વ કરે છે, વંશજ છે. અને ઘણા મોટા નામ છે એનો આપણે ઉલ્લેખ જોઈશું, કસ્તુરભાઈ, લાલભાઈ અને બીજા. તો સંવેગભાઈ આપણે વાતની શુભ શરૂઆત કરીએ છીએ. આપ સૌથી પ્રથમ તો આપનો અમૂલ્ય સમય લીધો આજે અમારી વચ્ચે પધાર્યા તે બદલ મેં જેમ કહ્યું તેમ યુકેના સમગ્ર જૈનો વતી આપનો આભાર છે માનું છું. અત્યારે આ પેઢી જેમ મેં કહ્યું કે પહેલા તો શત્રુંજય તીર્થ જે સૌથી અગત્યનું છે, સૌથી પવિત્ર શાશ્વત તીર્થ છે, અનેક દેરાસરો ત્યાં આવ્યા છે, એનો વહીવટ તો થઈ જ રહ્યો છે, પણ આ સિવાય બીજા કેટલા તીર્થોનો વહીવટ આ પેઢી સંભાળે છે? એક તો મારા સૌને પ્રણામ. આ પેઢી ખરેખર જુઓ તો બીજા છ તીર્થો એટલે પાલીતાણા આપણું સૌથી મોટું તીર્થ, જેમાં લગભગ દેરાસરો, દેરીઓ, છત્રીઓ બધું ગણના કરો તો લગભગ 700 ધાર્મિક સ્થળો થાય અને 13,000 ઉપર પાષાણના પ્રતિમાજીઓ છે અને સેંકડો ધાતુના પ્રતિમાજીઓ, સિદ્ધચક્રજી, ચરણ પાદુકાઓ એવું બધું છે. તે પછી સૌથી મોટો જો વહીવટ જુઓ તો ગિરનાર તીર્થનો આવે, જેમાં 14 મોટા જિનાલયો છે. અને એ પણ જો જોઈએ તો લગભગ 10મી સદીથી માંડીને લગભગ 200-300 વર્ષ સુધીના છે. એ પછી અમદાવાદમાં, અમદાવાદના પાસે શેરીસા તીર્થ, એ બહુ પ્રાચીન નથી, એ લગભગ 100 વર્ષની આજુબાજુ. પછી તારંગાજી તીર્થ જે કુમારપાળ મહારાજાએ બાંધેલું, કુંભારિયાજી તીર્થ, કુંભારિયાજી તીર્થમાં 5 દેરાસરોનું ગ્રુપ છે એટલે એમાંથી મૂળ નાયક નેમિનાથ ભગવાન છે. બીજા એક સંભવનાથ ભગવાનનું જિનાલય છે. પાર્શ્વનાથ ભગવાન, શાંતિનાથ ભગવાન અને મહાવીર સ્વામીનું જે દેરાસર છે એ પણ કળાકૃતિમાં 2 નમૂન છે, લગભગ તમને દેલવાડાની યાદ અપાવે. અને એ પણ વસ્તુપાળ તેજપાળે નિર્માણ કરેલા છે. તે પછી મક્ષીજી તીર્થ છે આપણે મધ્યપ્રદેશમાં ઇન્દોર અને દેવાસના પાસે, એ પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય છે. અને આપણે એક ત્યાં કહું કે આપણા દિગંબર સમાજ સાથે જે તીર્થોના કેસો ચાલે છે આ એક જ આપણે નિરાકરણ કરી શક્યા છીએ, જે લગભગ 2005 અને 2006 આપણે એગ્રીમેન્ટ કરીને સમાધાન કર્યું. અને સમાધાન કર્યા પછીનું લેન્ડમાર્ક એવું છે કે આપણને જીર્ણોદ્ધાર કરવામાં બિલકુલ વચ્ચે કોઈ અડચણરૂપ થયું નહીં. એક જ છે કે પ્રાઇવી કાઉન્સિલથી આજ સુધી જેમનું જજમેન્ટ છે કે દિવસમાં સવારે 3 કલાક દિગંબરો એમના રીતે અહીંયા પૂજા કરી શકે, 21 કલાક પરમાત્મા શ્વેતાંબરી રીતે પૂજાય. અને બીજું એક જો દેરાસર આપણે રાજસ્થાનમાં ગણીએ તો રાણકપુરજીનું દેરાસર છે, એ જ કોમ્પ્લેક્સમાં બીજા 2 દેરાસરો છે. સાદડી ગામ સૌથી નજીક કહેવાય, ત્યાં આપણે પેઢીના વહીવટના અંદર એક બહુ જ નાનું સરસ આદેશ્વર ભગવાનનું જિનાલય છે, ચંદ્રપ્રભુજીનું છે. રાજપુર માદાને મુછાળાજી ગણીએ એટલે એમ કરીને 5-6 જિનાલયોનો વહીવટ ત્યાં છે. અને જો શિખરજી ગણીએ તો શિખરજી, સમિટ શિખરજીનો વહીવટ તો ત્યાં જૈન શ્વેતાંબર સોસાયટી સદીઓથી કરે છે. પણ જ્યારે બ્રિટિશ સરકારે એને ટુરિઝમ સ્પોટ અને પિગરી નાખવાના હતા એટલે એ લોકો ત્યાં પિગ્સને સ્લોટર, ડુક્કરોને સ્લોટર કરવાના હતા, એ વખતે પેઢીએ એ પહાડ પહાલગંજના રાજા પાસેથી ખરીદી લીધો કે આવી કોઈ વસ્તુ થાય નહીં. અને એ પણ જ્યારે મેં સાંભળ્યું છે કે મારા દાદાજીના પિતાજી લાલભાઈ શેઠ
એ પેઢીના પ્રમુખ હતા એ વખતે, અને બપોરે જ્યારે જમવા બેઠા ત્યારે એમના માતૃશ્રી એટલે મારા દાદાજીના દાદીમા અને એમના માતૃશ્રી થાય, એમને ભાણામાં જમવાના બદલે પોતાના કડા પોતાની બંગડીઓ મૂકી. એટલે લાલભાઈ શેઠે પૂછ્યું કે માં આ કેમ કર્યું? તો કે બ્રિટિશ સરકાર આ બધું કરી રહી છે અને ગિરિરાજ ઉપર આટલી અસાધના થવાની જાય છે, તો તમે તીર્થરક્ષાના માટે શું કર્યું? જો કંઈ નહીં કરવાના હો તો આ જે મેં પીરસ્યો છે એ ગ્રહણ કરીને ઊભા થઈ જાઓ, પેઢીમાંથી ઉતરી જાઓ. તીર્થરક્ષા કઈ રીતે થાય છે હું તમને બતાવીશ. એટલે એક મારા અહોભાગ્ય છે અને પુણ્ય છે કે એવા કે પુણ્ય કર્યા હશે કે આવા વડીલોને ત્યાં એમના વંશજ તરીકે મારે આવવાનું થયું. એટલે આમ જુઓ તો પેઢી ડાયરેક્ટલી 7 તીર્થોનો વહીવટ કરે છે અને 8માં આ સમિટ શિખરજીનો જે આખો ઝઘડો છે દિગંબરી સમાજ સાથે, એને એ કેસને પણ આજે લગભગ 110-115 વર્ષ થયા. એટલે ત્યાં પણ સમાધાનની વાત ચાલે છે, આજ સુધી થતું નથી. પણ એક મારો પોઝિટિવ આઉટલુક એ છે કે વી હેવ ટુ કીપ ટ્રાઇંગ, જો સિદ્ધિ મળે તો એક બધે ઠેકાણે બહુ સરસ આયોજન થઈ શકે. બહુ સુંદર વાત કરી આપે. માત્ર એક શત્રુંજય તીર્થ હોત કે આ બધા જે દેરાસરોનો વહીવટ હોય તો પણ એ મેમજ કાર્ય હતું. પણ એટલું જ નહીં, એ ઉપરાંત આપે જે બધા જણાવ્યા, રાણકપુર જેવું વિશ્વવિખ્યાત તીર્થ, ગિરનાર ઉપરના દેરાસરો, તારંગા 11મી સદીનું ભવ્ય દેરાસર, કુમારપા મહારાજ, મક્ષીજી, કુંભારિયાજીના સુંદર દેરાસરો, ત્યાં તો સુંદર બધા અત્યારે કામ પણ ચાલી રહ્યા છે, શેરીશા, વામજ, મુછાળા મહાવીર, આ ખરેખર બહુ એક મોટું મહેમત કાર્ય છે, ભગીરથ કાર્ય છે. અને આપ અને આપનું ટ્રસ્ટી મંડળ, આપ એના પ્રેસિડેન્ટ છો, એ બધા કેવી રીતે પહોંચી વળો છો એમ સામાન્ય જનતાને કદાચ થાય. એટલે આમ જુઓ તો પેઢીની જો આપણે સ્ટ્રક્ચર જોઈએ તો ટ્રસ્ટીઓ અમદાવાદના જ હોવા જોઈએ, અને આ કોવિડ ટાઈમમાં અમે મળી નથી શકતા, પણ એકબીજા સાથે વાત કરીને આપણે નિર્ણયો લઈએ છીએ. પણ પેઢીમાં લગભગ 1 સદીથી દર 15 દિવસે મીટિંગ થતી હતી, દર આત્રા શનિવાર ઓલ્ટરનેટ સેટરડે ટ્રસ્ટીઓની મીટિંગ થાય અને એમાં ઝીણામાં ઝીણા પ્રશ્નો કે વહીવટીય વસ્તુ હોય એ ડિસ્કસ થાય. અને પેઢીના લગભગ 130 જેવા પ્રાદેશિક પ્રતિનિધિઓ છે, દાખલા તરીકે પાટણ છે, રાધનપુર છે, પાલનપુર છે, વલસાડ જિલ્લો છે, બોમ્બેના એરિયાઝમાં છે, મદ્રાસ છે, બેંગ્લોર છે, બધેથી પ્રતિનિધિઓ આવે છે. પણ આપણે જે ટ્રસ્ટીઓ કામ કરે છે, અમે જે નિર્ણયો લઈએ છે, એક વડીલ મારે ખરેખર કહેતા આનંદ થાય છે કે આજ સુધીના જે કંઈ અમે નિર્ણયો લીધા છે એ બધા સર્વાનુમતે લીધા છે. કોઈ 9 પૈકી 8 ટ્રસ્ટીને બરાબર લાગતું હોય ને એકને ના લાગતું હોય તો આપણે એમને કન્વિન્સ કરીએ અથવા એ રીતનું થોડોક ફેરફાર કરીએ, પણ આજ સુધી એક પણ ઠરાવ બહુમતીથી પાસ થયો નથી. અને ટ્રસ્ટી મંડળનું જ નહીં, અમારી જે જનરલ બોડી અમે વર્ષે બોલાવીએ છીએ એમાં જે અમે પ્રસ્તાવો મૂકીએ છીએ તો એમાં પણ એકે એક ઠરાવ આજ સુધી સર્વૈય સુદ્ધા સર્વાનુમતે પાસ થયો છે. એ એક ખરેખર યુનિક અને આનંદની વસ્તુ છે. અત્યારના મને તરત યાદ આવતું નથી, પણ લગભગ 70ના દાયકામાં આપણા એ વખતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એક જજનું, રિટાયર્ડ જજ, સુપ્રીમ કોર્ટ જજનું કમિશન મૂકેલું કે ભાઈ બધા ટ્રસ્ટોનો વહીવટ કઈ રીતે થાય છે. તો આણંદજી કલ્યાણજીના ટ્રસ્ટ ઉપર એમનું ઓબ્ઝર્વેશન છે કે ધીસ ઇઝ અ યુનિક ટ્રસ્ટ મેનેજ્ડ ઇન અ યુનિક વે વેર ધ ટ્રસ્ટીઝ મીટ એવરી 15 ડેઝ ટુ ટ્રાન્ઝેક્ટ બિઝનેસ. એટલે આપણે ઝીણામાં ઝીણા રીતે કરીએ છીએ. પછી આપણે અમુક પ્રાદેશિક પ્રતિનિધિ હોય અથવા આપણા તીર્થોના પાસે કોઈ એવા આપણા વગદાર જૈનો હોય,
ઇવન બીજી વ્યક્તિઓ હોય એ આપણને વહીવટમાં ઘણી વખત મદદ કરે છે. દાખલા તરીકે પાલીતાણામાં એટલા બધા પ્રશ્નો આવે, પાલીતાણાનો સંઘ તો બહુ નાનો છે પણ પાસે ભાવનગર છે, એ લોકોનું પ્રાર્થના યુવક મંડળ છે જેના 1200 મેમ્બરો છે, તો અડધી રાતે પણ આપણને કઈ મુશ્કેલી થાય તો એ લોકો એક સમજો કે ત્યાં અધિષ્ઠાયક દેવના જેમ હાજરા હજુર છે કે એક આપણો ફોન જાય વચ્ચે પાલીતાણામાં કર્મચારીઓની સ્ટ્રાઇક પડવાની હતી અને હું માનું ત્યાં સુધી લગભગ 30 વર્ષ પહેલા એક નાની સ્ટ્રાઇક જેવું પડ્યું હતું, તો પ્રાર્થના યુવક મંડળના મેમ્બરોએ આખું એ રીતે અમુક જાતના વહીવટનો ચાર્જ લઈ લીધેલો કે સાફ સફાઈ કરવાની હોય તો પણ આ મેમ્બરો કરે. એટલે એ રીતનું આપણો સેટઅપ બહુ સારો છે અને સિસ્ટર ઓર્ગેનાઇઝેશન્સને એના સાથે આપણે બને એટલું કામ કરીએ છીએ. થેન્ક યુ. તમે આજે સેટઅપની વાત કરી એના માટે સ્ટ્રોંગ લીડરશીપ જોઈએ અને એ તમે પ્રોવાઈડ કરેલી છે, એ પણ એક મોટી સિદ્ધિ છે. કારણ કે આજે તમે વાત કરી કે જે નિર્ણયો લેવામાં આવે છે તે સર્વાનુમતિથી લેવામાં આવે છે. બહુમતીની તો આપણે વાત સાંભળીએ છીએ, એ પણ લોકશાહીમાં હોય, પણ આ તો એક સિદ્ધિ જ છે કે બધા અને સંપ અને સહકાર બતાવે છે કે આ કેટલું સરસ કાર્ય થઈ રહ્યું છે અને ચારે બાજુથી સપોર્ટ મળી રહ્યો છે. આવો સરસ 120 જેટલા પ્રતિનિધિ વચ્ચે એવી એક વાત, પેઢીમાં સોનું ચાંદી બહુ ઓછા થઈ ગયા, એમાં આપણે નોશનલ વેલ્યુ લઈએ છીએ જે સરકાર આપણને અલાઉ કરે છે, કે આજે પણ આપણે સોનાનો તોલો 25 રૂપિયા બતાવીએ છીએ. હવે એ તમે જુઓ ને તો ગણિત જ છે. મારા આપણા રેકોર્ડમાં જથ્થો ઓછો ન થવો જોઈએ, એટલે આ ઉવાપો થયો. અમે કન્વિન્સ થયા, મહાત્માઓને મળ્યા કે ભાઈ આ બધું બરાબર છે, પણ છતાં પણ મેં કીધું કે જ્યારે વહીવટદાર પોતે કે મારો વહીવટ બરાબર છે એનું વજન બહુ પડે નહીં, એટલે અમારા જનરલ બોડીમાં 3-4 મેમ્બરો જે જ્વેલર્સ છે એ લોકોની મેં કમિટી કરી કે તમે અમારા બધા રેકોર્ડ્સ ચેક કરો. એટલે લગભગ 4 જણા બીજા આપણા કર્મચારીઓની મદદથી રેકોર્ડ્સ જોઈ ગયા અને એ પ્રવીણભાઈ મહેતા કરીને આપણા મદ્રાસના પ્રતિનિધિ છે, એમને સાહેબ જે રિપોર્ટ આપ્યો અમારા જનરલ બોડીને, એ પ્રાદેશિક પ્રતિનિધિ જનરલ બોડીના મેમ્બર તરીકે આવે છે તો એનું વજન સાહેબ જુદું પડે. એમને કીધું કે ઇન્ટરનેશનલી કોઈ પણ આવી ઇન્સ્ટિટ્યૂટ હોય તો 6% વેરિએશન પરમિસિબલ લિમિટ્સમાં કહેવાય છે, એટલે કે અમે પ્રેશિયસ સ્ટોન્સ જોયા, એનો ક્રોસ રેફરન્સીસ ચેક કર્યા કે ક્યાં વપરાયા છે, પછી અમે સોના ચાંદીનો હિસાબ ગણ્યો. સેમી પ્રેશિયસ સ્ટોન્સ જો એમને કીધું કે તમે ગોલ્ડ સિલ્વર ને બીજા સ્ટોન્સની વેલ્યુમાં કરો તો ઇટ ઇઝ લેસ ધેન 2%, એ અમે ચેક કર્યા જ નથી, કારણ કે એમાં સમય બગાડવો અમને ઉચિત લાગ્યો નહીં કે 2-2% ગરબડ હોય તો પણ પેલા ઇન્ટરનેશનલી 100 વર્ષના ગાળા દરમિયાન 6% વેરિએશનમાં કવર થઈ જાય. એટલે કે અમે આ પડીકાઓ જોયા, એ હતા બધા પણ અમે વેરીફાય કર્યા નથી. ગોલ્ડ સિલ્વર ને પ્રેશિયસ સ્ટોન્સ અમે જોયા તો કે મને જણાવતા આનંદ અને ગર્વ થાય છે કે 1% પણ વેરિએશન આણંદજી કલ્યાણજીમાં નથી. એટલે આ પણ એક બહુ ઉજ્જવળ બાજુ છે જે સિસ્ટમ કરી છે ને, સમજદારી પૂર્વક અને દૂરંદેશી અને ઠરેલતા પૂર્વક કરી છે કે આજે અમે એ સિસ્ટમ બદલી શકીએ પણ એવું નથી, એટલી એટલી દૂરંદેશીથી ઠોસ સિસ્ટમ કરી છે. બહુ સરસ સરસ. હા હા, તો હવે થોડીક વાત આપણે બીજી કરીશું. અત્યારે અલબત્ત આ પેઢી લગભગ 290 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવી અને એ વખતના પ્રશ્નો જુદા હતા, અત્યારના પ્રશ્નો પણ જુદા હશે, ઇતિહાસ એનો લાંબો છે,
ઘણા ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ આવી ગયા છે. આપણે વાંચ્યું કે પાલિતાણાના દરબાર જોડે પણ કેટલા બધા વિખવાદો હતા, રખોપાના કરાર થયા, પહેલો બીજો ત્રીજો ચોથો કરાર, એમાં વચ્ચે એક ગાળો એવો પણ આવી ગયો કે 1.5 વર્ષ સુધી આ પેઢી દ્વારા બધું જાહેર કરવામાં આવેલું કે કોઈએ યાત્રા કરવી નહીં, કારણ કે કરારમાં મૂકેલી શરતો ગેરવ્યાજબી હતી. અને એમાં પણ વિજય મેં એવો આપણે બહુ સુંદર ઇતિહાસ છે. તો અત્યારના જમાનામાં હવે કેવા કેવા પ્રશ્નો ઉભા થાય છે એ વિશે આપ જરા પ્રકાશ નાખશો. એક કસ્તુરભાઈ શેઠ વખતે એમને જે બહુ સરસ રીતે ટેકલ કર્યું એ બારોટોનો પ્રશ્ન હતો કે આપણે ઉપર બારોટો હતા અને આપણે કંઈ પણ ત્યાં મૂકીએ એ બારોટોને જતું. તો હવે કસ્તુરભાઈ શેઠ એટલે આજે મને 16 વર્ષ થયા પ્રમુખ તરીકે, એ પહેલાં શેણીકભાઈ 40 વર્ષ, 46 અને કસ્તુરભાઈ શેઠ 50 વર્ષ. હવે લગભગ એમની શરૂઆતમાં એટલે આ વાત કરું છું આપણે લગભગ 90 વર્ષ પહેલાની. તો એમને બારોટોને 40,000 રૂપિયા આપીને હક્કો ખરીદી લીધા. એ ફળ નૈવેદ્ય આપણે જે કંઈ ચૈત્યવંદનમાં મૂકીએ કે આ તે, એ બધું પેઢીમાં દેવદ્રવ્ય રૂપે આવે. હવે એ વખતે સમાજમાં હોવાપો થયો હતો, કારણ કે 90 વર્ષ પહેલા 40,000 રૂપિયા તો બહુ મોટો આંકડો કહેવાય. પણ પછી સમાજને લાગ્યું કે આ દુરંદેશી જબરજસ્ત હતી, કે એ વખતે ભલે મોટો લાગ્યો ફિગર પણ એ શાસનના હિતમાં હતો અને એકંદરે ઘણો વ્યાજબી હતો. હવે અત્યારના જે પ્રશ્નો આવે છે એ દાખલા તરીકે સી પ્લેનના આવે કે અન્ય ધર્મીઓના આવે, તો આપણે જો સરકાર રિલેટેડ હોય પ્રોબ્લેમ તો સરકાર સાથે આપણે વાતચીત કરીએ છીએ અને લગભગ એનું નિરાકરણ આવતું જાય છે. તે જ રીતે અન્ય ધર્મીઓ સાથે હોય, કારણ કે ઉપર આપણે જોઈએ તો જે જૂના હિન્દુઓના અને એ બધા મંદિરો અને સ્થાનકો છે એ લગભગ 50 અને 60 વચ્ચે, અત્યારે મને ફિગર યાદ નથી, પ્રાય કરીને 58 છે. પણ આ બધા આવે તો અન્ય સમાજો સાથે બેસીને આપણે નિરાકરણ કરીએ છીએ, કારણ કે આપણે આમ જુઓ તો આખી દુનિયામાં બહુ જ અલ્પસંખ્યક છે. અને બીજું, ફોર્સ કરવાથી આપણે કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ સિદ્ધિ કે જીત પામવાનું નથી. એટલે આપણે એમના સાથે વાતચીત કરીને કોન્ફિડન્સમાં રાખીને, ઘણા એવા પ્રશ્નો આવ્યા કે આજથી લગભગ 14-15 વર્ષ પહેલા કોઈએ હનુમાનજીની મૂર્તિનું ખંડન કર્યું હતું ઉપર, તો તરત જ મેં કીધું કે આપણે આને જે સાઈઝના જ્યાં હનુમાનજી હતા બેસાડી દેવા જોઈએ અને આપણે એનો સારી રીતે પ્રતિષ્ઠા કરવી પડે. આપણા જૈન દેરાસરોમાં બધે આપ જોશો તો હિન્દુ સ્થાનકો છે, કારણ કે જે કારીગરો કામ કરતા હતા એ જૈન નહોતા. એ સવારે એમના ઈષ્ટદેવને પ્રાર્થના કરીને કાયમ કામ ચાલુ કરે. એટલે આવા બધા સ્થાનકો લગભગ આપણા જૈન દેરાસરોમાં જોવા મળશે. એટલે અમે ઘર્ષણ કાયમ અવોઇડ કરીએ છીએ. ઘર્ષણનો એ રાખીએ છીએ પણ એઝ અ લાસ્ટ રિઝોર્ટ, કે ન છૂટકે કરવું પડે તો કરવાનું. પણ આજ સુધી પરમાત્માની શાસન દેવની કૃપાથી લગભગ બધું વાટાઘાટોથી અને સમજાવટથી પતી જાય છે. પણ આજે અત્યારના નવા જમાનાના પ્રશ્નોની મેં વાત કરી, એમાં રોપવે કરવાની વાત વચ્ચે આવી હતી ને, અલબત્ત એ મહત્વ ઓછો થઈ જાય. હવે રોપવે ગિરનારજીમાં તો ચાલુ થયો, ત્યાં એ છે ને આપણું બંને ધર્મોનું સ્થાન છે, વેદિક ધર્મ એટલે હિન્દુ ધર્મ અને જૈન ધર્મ. ટોટલ યાત્રિક જુઓ તો આપણે 2-4-5% થતા હશે, એટલે ત્યાં આપણાથી ઓપોઝ ના થાય, કારણ કે બીજા લોકો 95% જેવા આવતા હોય છે. પાલિતાણામાં જ્યારે જ્યારે પ્રશ્ન આવ્યો ત્યારે આપણે એને અવોઇડ કર્યો છે કે અત્યારે આપણે અહીંયા આ રોપવે કરવો નથી,
આપણે આ રોકે કરવો નથી, કારણ કે એક જો જાત્રા સહેલાઈથી થઈ શકે, કાલે ઉઠીને એમાં પિકનિક સ્પોટ પણ બની શકે છે. એટલે ઘણા ભય સ્થાનો છે, એટલે અમે ઓલવેઝ વી વે ઓપ્શન્સ કે ભાઈ શું કરવા જેવું છે. કદાચ 10-15-20 વર્ષ પછી કદાચ કરવો પણ પડે, કારણ કે ડોળીવાળા અવેલેબલ ન હોય, યાત્રિકો વધતા હોય. એટલે અત્યારે તો આ પ્રશ્ન અમે આવે તો લોકોને, ઘણા લોકો સજેસ્ટ કરે છે કે સંવેગભાઈ આ આપણે કરવા જેવું છે જમાનાને અનુરૂપ. અમે આપ્યા જે પ્રશ્ન કર્યો એના સંલગ્ન આપણે પેઢીની ધર્મશાળાઓમાં એર કન્ડિશન્સ પણ નાખ્યા નથી. લગભગ બધી ધર્મશાળાઓ એર કન્ડિશન વાળી થઈ. હવે એર કન્ડિશનના થોડાક ગેરફાયદા છે, એટલે આવું બધું હજુ પેઢીમાં અમે થોડુંક વિચાર લિટલ મોર ઓર્થોડોક્સ કે આપણે ત્યાં બને એટલું ઓછું આ થાય, કારણ કે આપણી ધર્મશાળાઓ જે રેટ્સમાં મળતી હોય છે અને એર કન્ડિશન રૂમ અવેલેબલ થાય તો એના પણ પાછા ભય સ્થાનકો છે કે જે ન થવાનું એ બધું એ ધર્મશાળાઓમાં થવા માંડે. એટલે ઇટ્સ અ લાઇટ બેલેન્સ, ઇટ્સ અ વેરી ટ્રીકી બેલેન્સ કે શું કરવું ને શું ન કરવું. બીજો ફ્લિપ સાઈડ એવી છે કે આજે જો મોડર્ન સવલતો નહીં આપો તો યંગર જનરેશન કદાચ તીર્થોમાં જવાનું પસંદ નહીં કરે. એટલે આ બહુ થિન બેલેન્સ છે, પણ અમે હજુ સુધી અમુક ઓર્થોડોક્સ પણ જાળવી રાખ્યું છે. ગૃહ કાર્ય તો જરૂર છે જ, તેને જેમ કહ્યું કે બેલેન્સ રાખવું પડે, કારણ કે નવા જમાનાનો ટ્રેન્ડ એવો છે, યુવાનો યુવતીઓ કે પરદેશના અમુક મુસાફરો હોય તો એમને એમ થાય કે ના બહુ અમારે તો સગવડતા જોઈએ છીએ, એસી જોઈએ છીએ, બહુ સુંદર હોટેલ જેવું વાતાવરણ જોઈએ છે. પણ બીજી સાઈડ જેમ તમે કહીએ એમ લોકોને તીર્થ માટે આવવાનું છે, યાત્રા કરવા માટે આવવાનું છે, નહીં કે હરીફરીને મોજ મજા કરવા માટે નથી આવવાનું. એટલે એ બેલેન્સ જે આવી રાખ્યું છે અને થોડુંક ઓર્થોડોક્સ પણ છે એ પણ અત્યારે તો બરાબર જ છે. તો મહત્વ જે હોય છે તીર્થનું. હા, હવે થોડીક બીજી એક વાત કરીએ કે હમણાં મેં યુવાનો યુવતીઓની વાત કરી, પરદેશના સહેલાણીઓ કે યાત્રીઓની આપણે વાત કરીએ, એમના થોડા થોડા વિચારો બદલાતા જાય છે. હવે એમાં એ લોકોના દેવદ્રવ્યના વિચારો હોય એ પણ કેટલીક વાર બદલાતા જતા હોય. દેરાસરના અમુક વિધિ વિધાન કોણ ન આવી શકે, ક્યારે ન આવી શકે, એ થોડા થોડા બદલાતા જાય છે. તો આપને એવા કોઈ વિચારો કે પ્રશ્નોનો સામનો કરવો પડે છે? માનો કે આ દેવદ્રવ્ય છે, મને ખ્યાલ છે કે આ બીજે પણ ઘણા કાર્યો ચાલે છે, જીવ દેવાના કાર્યો ચાલે જ છે, પરંતુ આ વિશે આપ જરા પ્રકાશ કરો. જે આપણી ધર્મદ્રવ્ય વ્યવસ્થા છે, આપણા 7 ક્ષેત્રો, જીવ દયા અને અનુકંપા, આપણે 70-75% આપણી આવક જોઈએ તો દેવદ્રવ્યની થાય છે, પછી સાધુ સાધ્વી વૈયાવચમાં થાય, અને સાધારણ દ્રવ્યની અમુક રીતે આવક બહુ જ ઓછી છે. આજે ધર્મશાળા બાંધવા કે આ તે ડોનર મળી જાય, પણ એમાં એટલી બધી આવક થતી નથી કે આ બધી વસ્તુ લગભગ ખોટમાં ચાલ્યા કરે. જ્યારે 3-4 વર્ષ પહેલા શ્રમણ સંમેલન મળ્યું પાલીતાણામાં, 2 સંમેલનો થયેલા, અને બંનેમાં મેં કીધું કે ખરેખર ધર્મદ્રવ્ય વ્યવસ્થા બદલવાની જરૂર નથી, કારણ કે અમુક એના વોટરટાઈટ કમ્પાર્ટમેન્ટ્સના કારણે આપણા જિનાલયોને એનું મેન્ટેનન્સ બહુ સરસ થાય છે, અને એના નાણાં બીજે કોઈક વખતે ગેરવ્યાજબી રીતે વપરાય ના જાય, કે ભાઈ ઇઝીલી ઇન્કમ આવે છે દેવદ્રવ્યની, તે બીજે જતી ના રહેવી જોઈએ. મેં મહાત્માઓને કીધું અને આપણે કહું છું કે
બધા બધાને પ્રેરણા કરે કે દેવદ્રવ્ય ચોક્કસ આપવા જેવું છે, દેવદ્રવ્યની વૃદ્ધિ. પણ બીજા સીજાતા ક્ષેત્રો હોય કે જ્યાં ખોટ પડે છે કે જ્યાં ઓછું આવે છે, ત્યાં પણ બરાબર આપણે દાન થવા જોઈએ. એનું કારણ છે કે તીર્થ છે, દેવ છે અને દેરાસર છે તો તીર્થ છે, અને તીર્થ છે તો લોકો જશે, એટલે તીર્થનું ઇમ્પોર્ટન્સ બહુ જ અગત્યનું છે. આજે બીજી બાજુ શું છે કે સવલતો વગર જો કોઈ જશે નહીં તો તીર્થો જોખમાશે. સાધુ સાધ્વી મહારાજો પણ જો બરાબર એમની વૈયાવસ્થાએ સારી રીતે રહે એ પણ એટલું અગત્યનું છે. એટલે આ બેલેન્સ આપણે સંઘે સાચવવા જેવું છે કે આજે ધર્મદ્રવ્ય વ્યવસ્થા તમે ચેન્જ ન કરો, પણ અન્ય ક્ષેત્રોમાં પણ દાનનો પ્રવાહ રહેવો જોઈએ. એ દેટ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન. કારણ કે આજે ધર્મદ્રવ્ય વ્યવસ્થા સમજો કે આપણે એક જ ક્ષેત્ર કરી નાખીએ અને કાલે ઉઠીને ધર્મશાળાઓ પુષ્કળ થઈ ગઈ, આ થયું તે થયું, અને આપણામાં અમુક પ્રિન્સિપલો બહુ જુદા છે કે અમુક પાંચ સ્થાનકો વિચારીએ, આ કરીએ, આપણે આપણો કંડક્ટ પણ. એટલે દેવદ્રવ્ય ધર્મદ્રવ્ય વ્યવસ્થા હું પર્સનલી એમ માનું છું કે જે છે રાખવી જોઈએ. આજે દાખલા તરીકે હું છું, પૂજા કરું કે કોઈ ચઢાવો લઉં, તો અન્ય ક્ષેત્રે પણ મારું દાન હું જોઉં કે આટલું સાધુ સાધ્વી એટલે વૈયાવચમાં જાય છે અને સાધારણ ખાતે જાય છે. એ જ રીતે જીવદયામાં પણ જાય અને અનુકંપામાં પણ જાય. કારણ કે સર્વે જીવા કરું શાસન રસી, પરમાત્માએ બધાના માટે ભાવના ભાવેલી, તો એ કરુણાની દ્રષ્ટિએ આપણે અનુકંપા પણ થવી જોઈએ. અમે હમણાં વિનોદભાઈ આપ આ વાત કરો છો, અમે પોતે એઝ અ ફેમિલી ખેડ બ્રહ્મામાં વિલેજ ડેવલપમેન્ટનું કામ મારા વડીલો 1975 કરે છે, એ જ વસ્તુ અમારે તીર્થમાં રેપ્લિકેટ કરવી છે. સમય મળતો નહોતો, આજે ગ્રુપ મળી ગયું છે અને એ ગ્રુપ દ્વારા અમે અમુક સોશિયલ કામો ચાલુ કર્યા પાલીતાણાના આજુબાજુના ગામોમાં. તો આજે એટલો માહોલ ચેન્જ થઈ ગયો છે. એનું કારણ છે કે આપણે બધા અમદાવાદ રહ્યા, પાલીતાણામાં જુઓ તો આપણા 400-500 ઘર મેક્સિમમ હશે, જ્યારે ત્યાં હજારોની સંખ્યામાં આજુબાજુના ગામના લોકો રહેવાના છે. કે આજે કાલે ઉઠીને તીર્થમાં મુશ્કેલી પડી તો એ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ છે, એ વાત કરીએ. અને બીજું કે આજે એ લોકો પણ જિંદગીમાં આગળ વધશે તો એક આપણે તો એને શું કહેવાય કે એક બહુમાનપૂર્વક પણ આપણે એમને સાથે રાખીએ છીએ. દાખલા તરીકે હમણાં લગભગ 2-3 મહિના ઉપર ત્યાં પાલીતાણાના એકાદ પાસે ડુંગર ઉપર આગ લાગી, ભયંકર ગરમ દિવસ હતો અને એ દિવસે એટલો પવન ફૂંકાય, આગ જે રીતે પ્રસરી છે, ગ્રામ્યજનોએ પોતાના ઘર બહાર તો બચાવવા પડે, પણ એ લોકો જ્યાં જ્યાં આપણી દેરીઓ હતી અમુક પેલા નાના નાના ડુંગરો ઉપર, ત્યાં એ લોકોએ ક્લિયરન્સ કરી નાખ્યું કે આગ જમ્પ ના કરે. હવે આટલો એ લોકોનો જો આપણા માટે સહાનુભવ દેવ માટે હોય, એટલે અમે આ એક કામ શરૂ કર્યું છે કે અનુકંપાનું કામ આપણે કરીએ અને સાથે લઈને આપણે જો બધાને ચાલીશું તો એ આપણા શાસનના લોંગર રનમાં હિતમાં જ છે અને કોઈ પણ ના હિતમાં છે. ખરેખર સમજવા જેવું છે. કારણ કે કેટલીક વાર એવું બને કે વધુ વિચાર્યા વગર લોકો કોમેન્ટ જલ્દી કરી નાખે, પણ આપનો આ જે ખુલાસો છે એ બહુ ધ્યાનમાં લેવા જેવો છે કે સેંકડો વર્ષો પહેલા આપણા આચાર્યોએ અને વડવાઓએ જે નક્કી કરેલું 7 ક્ષેત્રો, એની પાછળ કારણો છે અને એ બહુ અગત્યના કારણો છે કે દેવદ્રવ્ય શા માટે, બીજું શું. અને જેમ આપે કહ્યું તેમ દેવદ્રવ્ય માટે જ નહીં, લોકોએ શ્રાવકોએ સાધારણમાં પણ પૈસા આપવા, જીવદયમાં પણ આપવા, વૈયાવચમાં પણ આપવા જોઈએ, તો આપણો સંઘ અને આખું જે કાર્યક્ષેત્ર છે બહુ સુપેરે
ચાલી શકે. સરસ. પહેલા આપણે જોઈએ તો જગડુશાને બધા શેઠોની ઉલ્લેખ આવે છે, એમના સદાવ્રતો કાયમ ચાલુ રહેતા છે, એટલે એમની તમે સમાજ સેવા કે આપણે ચેરિટીઝ કહીએ, આ બધા આપણો ઇતિહાસ જો જોઈશું તો એક પણ ક્ષેત્રે આપણા પૂર્વજોએ શેઠિયાઓએ અને નોબલ મેને કંઈ છોડ્યું નથી, બધે જ એમના દાનનો પ્રભાવ હોય. આપણે અમદાવાદની જ વાત કરીએ તો એકે એક એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, તમે પછી રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, કેજીથી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી, હોસ્પિટલો, બધામાં સાહેબ જૈનોનું જ યોગદાન છે, જૈનોનું જ યોગદાન છે. એટલે એ વખતથી આપણે તો આપણા વડીલોને જ ફોલો કરવાના છે કે એ લોકોએ શાસનના જબરજસ્ત કામો કર્યા તો સમાજ સેવાના પણ એટલા જ જબરજસ્ત કામો કર્યા. એટલે ધર્મદ્રવ્ય વ્યવસ્થા એની જગ્યાએ ઠીક છે, પણ એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન આપણે યોગદાન બધે જ હોવું જોઈએ. સાચી વાત છે, જૈનો એમાં પાછળ નથી રહ્યા, જૈન શ્રેષ્ઠીઓએ સામાજિક કાર્યોમાં એટલી જ મદદ કરેલી છે, અને કોઈ કાલામિટી થાય એવા ત્યારે પણ અત્યારના સંજોગોમાં જે આનંદજી કલ્યાણજીની પેઢી કામ કરી રહી છે COVID-19 એ વિશે પણ આપ પ્રકાશ લોકોને જરૂર જાણવા મળશે. આપણે જે પેલા નેચરલ કેલેમિટીસ દુષ્કાળ પડે, એકદમ વધારે પડતી અતિવૃષ્ટિ થાય, પૂર આવે, પશુધનને પણ નુકસાન થાય, તો આપણે સમાજ સાથે જઈને કાયમ ઉભા રહ્યા છે અને ખુલ્લા હાથે દાનનો પ્રભાવ વેવડાવ્યો છે. એ ખરેખર દેખાતો નથી, કારણ કે આપણે ઇન્ડિવિજ્યુઅલી અથવા ડિસઇન્ટિગ્રેટેડ રીતે કરીએ છીએ. જો કોન્સોલિડેટેડ રૂપે કરીએ તો ખરેખર ખબર પડે કે આપણે કેટલું જબરજસ્ત આપણું કામ થાય છે. આપે કોવિડનું કીધું, તો જ્યારે કોવિડનો ફર્સ્ટ ફેઝ હતો ત્યારે ઘણી સંસ્થાઓએ, ઘણા જૈનોએ જબરજસ્ત કામ કર્યું છે. પેઢીમાં પણ આપણે સમજો કે આપણા તીર્થોમાં, પર્ટિક્યુલરલી પાલીતાણા અને સમ એક્સટેન્ટ અમદાવાદમાં, આપણે 30 કિલો અનાજ, દાળ, મસાલાઓ અને તેલ એમ કરીને 30 કિલોની કીટ કરેલી, એવી લગભગ 15,000-18,000 કીટો આપણે વેચી, અને એ પણ સૌથી ડાઉન પ્રોડન્ટને, કે જે ઇકોનોમિકલી વીક હોય. આપણે નાત જાતનો ભેદભાવ જોયા વગર આપણે આપી છે. પર્ટિક્યુલરલી પાલીતાણામાં ડોળીવાળા હોય, પેઢીના લોએસ્ટ વર્ગના કર્મચારીઓ હોય, અને જે બીજા ઇકોનોમિકલી વીકર સેક્શન્સ હોય, એ રીતે ગિરનારજીમાં અને અન્ય તીર્થોમાં કરી. આ વખતે અમે પાછું આ કીટો લગભગ ચાલુ કરી છે આપવાની, પણ આ વખતે ટોટલ લોકડાઉન નથી, એટલે અમુક લોકોને જ અમે લગભગ 4,000-5,000 કીટનું બજેટ છે. બીજું, અમે આપણી રોગ પ્રતિકારક શક્તિ એટલે રેઝિસ્ટન્સ પાવર વધારે એવા ઉકાળાઓ, જેમ કે હળદર છે, હળદર, અજમો ને બધાનો ઉકાળો, એના રોજના 10,000-15,000 ક્લાસીસનું અમે પ્લાનિંગ કર્યું છે, અને લગભગ અમારું પ્લાનિંગ આ 2-2.5 મહિના માટે રહેશે. અને બીજું અમે કર્યું છે, આપણે ટિફિન સર્વિસ, કે કોઈ પોતાના ઘરે રાંધી ન શકે અથવા કોવિડ સેન્ટરમાં આપણે કંઈક આપવું હોય તો લોકોને તકલીફ ના પડે, એટલે આપણે ટિફિન સર્વિસ ચાલુ કરી છે. એમાં ઘણા લોકોને એવું થાય છે કે ઇકોનોમિકલી એ લોકો બહુ કમ્ફર્ટેબલ હોય, પણ ઘરે કોઈ રાંધનાર ના હોય, એવાને ત્યાં પણ ટિફિન જાય તો એ લોકો સામે ડોનેશન પણ કરે છે. એ જ રીતે આપણે લગભગ 35 ઓક્સિજન સિલિન્ડર્સ વસાવ્યા, અને પાલીતાણામાં લગભગ આ છેલ્લા 8-9 દિવસમાં 235 જણાઓના જીવ બચ્યા, કારણ કે એને ઓક્સિજન તરત મળી જતો હતો, એનું કામ પૂરું થઈ જાય, ઓક્સિજન સિલિન્ડર પાછું આવે, રીફિલ થઈને કોઈક બીજાના કામમાં આવે. એટલે આ જાતનું આપણે પેઢી ડાયરેક્ટલી બહુ કામ નથી કરી શકતી, કારણ કે મેન પાવરનો એ, એટલે અમે પછી બીજા અમદાવાદના સંઘો છે, બોમ્બેના સંઘો છે, સંગઠનો છે,
એના સાથે જોડાઈને આપણે કામ કરીએ છીએ. ખરેખર એક આશીર્વાદ રૂપ આ કાર્યો થઈ રહ્યા છે. અને જ્યારે દેશમાં અત્યારે COVID-19ની ગંભીર હાલત છે ત્યારે ટિફિન સર્વિસ હોય કે પછી ઓક્સિજન આપવાના હોય કે બીજા કાર્યો હોય, એની હું તો કહું છું કે સારાએ જૈન સમાજે દેશ અને પરદેશના લોકોએ આ પણ લક્ષમાં લેવું ઘટે કે આપણે જૈનો પણ આમાં પાછળ નથી રહ્યા અને હંમેશા આવું કંઈ પણ થાય તો અગ્રણી. અને ખાલી આણંદી કલ્યાણજી તો બહુ લિમિટેડ ક્ષેત્રમાં કામ કરે, પણ અત્યારનું હું સાંભળું છું કે લગભગ સેંકડો ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ને બધા મંગાવ્યા છે આપણા જૈનોના જુદા જુદા ગ્રુપોએ, અને બહુ જ વ્યવસ્થિત કોન્સોલિડેટેડ પ્લાનિંગ થઈને ક્યાં ક્યાં શું મોકલવું એ થઈ રહ્યું છે. હવે આપણે જરા થોડુંક વિષયાંતર કરું છું. આપણા દેરાસરો આપણો વારસો છે, હેરિટેજ, અને એનું અદ્ભુત સ્થાપત્ય, કલા, કારીગરી એ બધું. કેટલાક દેરાસરો તો ખૂબ પ્રાચીન છે, દાખલા તરીકે જેમ તારંગાની વાત કરીએ 1100 વર્ષ લગભગ થશે, 1000 વર્ષ થઈ ગયા. તો કંઈક ને કંઈક વેધરની અસર થાય, બીજા પરિબળોની અસર થાય, તો આપણે રેસ્ટોરેશન એટલે જીર્ણોદ્ધારના કામ વિશે આપ થોડું જણાવશો પ્લીઝ. એટલે જીર્ણોદ્ધારમાં અમે ખાસ એ ધ્યાન રાખીએ છીએ કે હેરિટેજ પ્રિન્સિપલ, કે જે પ્રાચીનતા અને અસલિયત આપણે એની મેન્ટેન કરીએ છીએ. એનું કારણ છે કે જે તે જમાનામાં જે કંઈ ડિઝાઇન હતી, કારીગરોએ સોનપુરાએ વિચાર્યું કે જે શેઠિયાઓએ અથવા મંત્રીઓએ રાજાઓએ બાંધ્યા, એ વખતની કળા કારીગરી શું હતી, એની બાંધવાની શૈલી શું હતી, એ આપણે બીજા 200-400 વર્ષ આવનાર પેઢીઓ માટે રાખીએ એ એક બહુ અગત્યનું છે. એટલે જ્યારે પેઢીમાં અમે જીર્ણોદ્ધાર કરીએ છીએ ત્યારે આનું ખાસ ધ્યાન રાખીએ છીએ. દાખલા તરીકે દેલવાડાનો જીર્ણોદ્ધાર કસ્તુરભાઈ શેઠે કરાવ્યો, તો એ જ ગ્રેન, જે માર્બલ, એ જ પ્રકારની માર્બલ લોકેટ કર્યો, અને દેલવાડા આખું નહીં, એની 12 કે 18 દેરીઓ જ કરતા લગભગ 8-10 વર્ષ થયેલા. એટલે એમાં શું કરે કે સમજો કે કમળ છે અથવા એક પૂતળીનો હાથ કે પગ તૂટી ગયો, તો પ્લાસ્ટર ઓફ પેરિસમાં એનું મોડલ બનીને એની એનેટોમીને મેચ કરવું પડે. એ આખું મેચ થઈ જાય પછી એ ફર્મા તરીકે વાપરવાનું, મોડલ તરીકે. અને એ જ પ્રકારના માર્બલમાંથી કાવ કરીને એને કોતરીને કોપરની ક્લિપથી લગાડી દેવાનું. કોપર એના માટે કે કોપર કોવાતું નથી, જ્યારે લોખંડ કોવાઈ સડી જાય છે તો લોખંડ જ્યારે ડિટેરિયોરેટ થાય તો એ પથ્થરને ફાડી નાખે છે, જ્યારે કોપર નથી ફાડતું. એટલે આ જાતના કામો હવે અમે ગિરનારનો જીર્ણોદ્ધાર કર્યો હમણાં. તો ગિરનારમાં અમે જોયું કે શિખરો ને બધું શું છે, કાળા કાળા થઈ ગયા છે, અંદર મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન શું છે, તો થોડુંક અમે કાઢ્યું, તેમાંથી બ્યુટિફુલ સેન્ડ સ્ટોનનું કાવડ શિખર નીકળ્યું. એ વડીલ મેં હમણાં આઈયો, જેનું ફંક્શન હતું આપણે મહાવીર સ્વામી જન્મકલ્યાણકના દિવસે, એનું મેં પ્રેઝન્ટેશન કર્યું. એટલે આપણે આખું લાઈન લેયર કાઢી નાખ્યું અને એને અસલ રિસ્ટોર કર્યું. એ રીતે આપણે કોતરણી છે આ બહુ જ ડિટેલમાં. અને એકચ્યુઅલી આ વસ્તુ ઘાટ કરતા ઘડા પણ મોંઘી, કારણ કે જૂની વસ્તુને મેચ કરીને રિપેર કરવું એ બહુ જ અઘરું છે. એ રીતે સ્થાપત્યમાં એટલું છે કે અમદાવાદના જિનાલયો ઘણા બદલાઈ ગયા છે, પણ અમારું વખતચંદ શેઠનું જ, એટલે મારા પૂર્વજનું દેરાસર છે લાકડાનું, 2 નમૂન જિનાલય છે. આખો સેન્ટ્રલ પોર્શન લાકડાનો છે, એના થાંભલાથી માંડીને બધું, સીલિંગ એટલી સરસ કોતરણીની છે, અને એમાં માઇકા એટલે અબરખ વપરાયું છે કે રિફ્લેક્ટર મિરર તરીકે કામ કરે. હવે એને અમારે જીર્ણોદ્ધાર કરવો છે, પણ અત્યારના આજુબાજુ મેટ્રો થઈ તો એક બાજુ દેરાસર કમનસીબે 2.5 ઇંચ દબાયું મેટ્રો, આખું અર્થની મુવમેન્ટના કારણે પેલું નીચે ટનલ્સ કરતા હતા,
એનો ઇમ્પેક્ટ આવે. એટલે એ પણ અમે સારામાં સારા કન્ઝર્વેટિવ કન્ઝર્વેશન આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની સલાહ લઈને, આ હમણાંની જ વાત છે, એટલે હમણાં ઓબ્ઝર્વેશન કે આ જે ક્રેકો પડી છે ને મૂવમેન્ટ છે, કે લાઈવ મૂવમેન્ટ છે, એટલે આજે પણ થાય છે કે નથી થતી, એટલે એનું પણ અમે ડિસિઝન લઈને આ કરીશું. હવે આ કરવાનો એટલો હર્ક્યુલિયન ટાસ્ક છે, કારણ કે બહુ લગભગ 250 વર્ષ જૂનું લાકડાનું સ્ટ્રક્ચર છે આપણું, એટલે એને કઈ રીતે ઉતારવું. આ સીલિંગ એવી છે કે આ સીલિંગ તૂટી તો બીજી થશે નહીં, એની ઉતારવાની રીત છે. અને જબરજસ્ત પેશન્સનું કામ છે કે એમાં જરી કે ઉતાવળ કરીને થાપ ખાધું તો આપણો વારસો ખતમ થઈ જાય. એટલે અમે ખાસ જોઈએ છે કે એની અસલિયત અને પ્રાચીનતા રહે. ને ઇન્ટરેસ્ટિંગ જિનાલયો છે, એક અમદાવાદમાં જિનાલય છે, હવે 4 થાંભલા છે એના, 4 થાંભલા ઉપર આમ આર્ક ચાલુ થાય, એ ભાગમાં ચારે થાંભલામાં ચારે દિશામાં જુદા જુદા મોઢા છે. એનો ઇતિહાસ એવો છે કે એ પોળમાં રહેતા 16 શેઠોએ ભેગા કરીને આ જિનાલય કરેલું, એ 16 મુખાકૃતિ છે. આ બધું લગભગ લોકો જાણતા નથી, પણ આ બધું એક ડોક્યુમેન્ટેશન કરાવવાનું વિચાર્યું કે આ આપણો હેરિટેજ, આપણો વારસો સચવાય અને આગળ કમસે કમ 200-300 વર્ષ પણ ચાલે તો બહુ મોટું કામ થઈ જાય. અદભુત કાર્ય છે. અને આ લાકડાના દેરા સ્ત્રોત તો હવે લગભગ થતા પણ નથી હોતા, અને લોકોને ખ્યાલ પણ ન આવે. જેમ આપે શબ્દ જે વાપરો છે ખરી, કે સોના કરતા ઘડામણ મોંઘું, તો એ સાવ સાચી વાત છે. કારણ કે મોંઘું છે એટલું જ નહીં, પણ એમાં એક્સપોર્ટની જરૂર પડે, ઘણો સમય જાય, ઘણી રીતે વિચારવું પડે અને એ કાર્ય કરવું. પણ જે જાળવણી થઈ રહી છે આપણા વારસાની, એ પણ ખરેખર એક ગૌરવપ્રદ વાત છે. જિનાલયનું એક આપણું જે ડોમ હતો, એમાં એક ઘૂમતી વળેલી નોટિસ કરી અમારા ટ્રસ્ટીએ, તો કે આ શું છે, તો એ યુનિક છે જે તારંગામાં પણ એવું છે. ઉપર જે ડોમ દેખાય છે એના નીચે બીજો ડોમ છે, 7-8 ફૂટનો ગેપ છે, અને એમાં જૂના જમાનાના લાકડાના સપોર્ટ મૂક્યા છે પેલા સ્ટ્રક્ચરને સ્ટ્રેન્થન કરવા. એ એકદમ પાતળો માણસ ઉપર જઈ શકે એવા 2 માણસો ગયા હતા, એક્સપર્ટ્સ, સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને સોનપુરા, અને દેવર અમેઝ ટુ સી આ લાકડા. હવે એ લાકડાને અમે સારામાં સારું સીસમનું લાકડું લાગીને હવે ધીમે ધીમે રિપ્લેસ કરીએ છે, અને વી આર ઓબ્ઝર્વિંગ કે આ મૂવમેન્ટ લાઈવ છે કે નહીં. લાઈવ ના હોય તો પ્રશ્ન નથી, પણ જો એવું લાગે કે આ રીકન્સ્ટ્રક્ટ કરવા જેવું છે, તો નવું જિનાલય બાંધ્યા કરતા પણ આ વધારે કોસ્ટલી કામ થશે. અમે બધા પથ્થરો નંબરિંગ કરી ઉતારીશું, અને જિક્સો પઝલના જેમ અગેન વી વિલ રીકન્સ્ટ્રક્ટેડ, એનું ઇમ્બેલેન્સ ક્લિયર કરી. એટલે અમારો, એટલીસ્ટ મારો તો એન્ડેવર એ છે કે બીજા 200-400 વર્ષ પહેલા પછી પણ આ ઇમારતો લાગે. એમ કહેવાય છે સાહેબ, મને એક પ્રશ્ન પૂછવાનો છે કે તારંગામાં જે આ સીલિંગ હતું, એનું લાકડું એવું હતું કે જરા આગ લાગે તો પણ એમાંથી કઈ પાણી ઝરે અને આગ ઓલવાઈ જાય, તો એવું હતું? મોઇસ્ચર છૂટે એમાંથી. હવે એ લાકડા પણ ખાસા ખવાઈ ગયા છે. હવે એનું એ લાકડું કે સીસમનું, કારણ કે એટલું મોટું શિખર છે, એને એડિશનલ સપોર્ટ તરીકે આ લાકડા મૂકે એવું લાગે છે. એટલે આ પણ કન્ઝર્વેશન આર્કિટેક્ટ આપણા અમદાવાદના બહુ જાણીતા છે, વર્લ્ડ રિનોમ પ્રોફેસર વસાવડા, અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે અમારા આરજે શાહ કરીને, એ લોકોની સલાહ લીધીને પાછું આ લાકડાઓ આપણે રિપ્લેસ કરીશું. એટલે પાછું 900 વર્ષ દેરાસર વડીલ ટક્યું છે, તો અમારો એન્ડેવર છે કે બીજા 900 વર્ષ ટકે.
જરૂર જરૂર અને ભવ્ય દિરાસર છે. ખરેખર એક આપણો એક એવો વારસો છે કે આપણને બધાને ગૌરવ થાય. અને યાદ એની સાથે હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ જેવા મહાન વિભૂતિઓની યાદ સંકળાયેલી છે. હવે અત્યારની પેઢીને આપ શું સંદેશો આપશો? વડીલામાં બે સંદેશો. એક મને હમણાં જ યાદ આવ્યું કે ગુજરાતી શીખવું જોઈએ. ગુજરાતી આપણી ભાષા એના માટે કે આપણા સૂત્રો છે અને આપણી ભાષામાં જે શબ્દો છે અમુક જેનું તમને અંગ્રેજીમાં શબ્દ નહીં મળે, દાખલા તરીકે બુદ્ધિ. બુદ્ધિનો કોઈ ઇક્વિવેલન્ટ તમે ઇંગ્લિશમાં નહીં જોઈ શકો. બીજું છે પુણ્ય. પુણ્ય નથી. હવે આ કેટલા આવા શબ્દો હશે, પણ જે જીસ્ટ છે, હવે આ મને આઈડિયા ક્યાંથી આવ્યો? અમુક વર્ષો પહેલા હું એક સ્વામિનારાયણના મહંતને મળેલો, અને એટલું સરસ ગુજરાતી બોલે. સ્વામિનારાયણ એટલે પ્રમુખ સ્વામી મહારાજ વાળા, એટલે બેપ્સ. એ એટલું સરસ ગુજરાતી બોલે, પણ એમની સ્કિન અને બધું તમે જુઓ ને તો યુરોપિયન લાગે. એટલે મેં પૂછ્યું કે સ્વામીજી તમે ઇન્ડિયન છો કે શું? પણ ગુજરાતી તમારું બહુ સરસ છે. મને કે સંવેકભાઈ હું અસલ અંગ્રેજી માણસ છું, પણ અમારે ત્યાં નિયમ છે કે જે કોઈ દીક્ષા લે એને ગુજરાતી અને સંસ્કૃત શીખવું જ પડે. આજે આપણા શાસ્ત્રોનો હાર્દ છે ને, એ કનેક્ટ આપણા દેશ સાથે, આપણી સંસ્કૃતિ સાથે જાળવવા માટે ભાષા બહુ અગત્યની છે. એટલે ગુજરાતી તો આપણા આગલી જનરેશને શીખવું જ જોઈએ. કે આજે મારા બાળકોમાં પણ મેં જોયું છે કે એ લોકો ઘણું પરદેશ ભણ્યા, પણ મેં કીધું કે ગુજરાતી તો તમારે વાંચવું જ જોઈએ અને ગુજરાતી બોલવું જ જોઈએ. એ એક કનેક્ટ આપણા કલ્ચર સાથે, ઇમોશનલ કનેક્ટ રહે છે. અને અમુક જે આપણા શાસ્ત્રોનો કે અમુક વાતનો હાર્દ છે ને, મેં જો તમને બીજું એક્ઝામ્પલ આપું તો, ફ્રેન્ચ માણસ હોય કે ઇટાલિયન હોય કે સ્પેનિશ હોય, એ ગમે ત્યાં સેટલ થયો હશે, એની ભાષા નહીં મૂકે કોઈ દિવસ. એ બહુ જ ફ્લુઅન્ટ હશે, રીડિંગ, રાઇટિંગ એન્ડ સ્પીકિંગ ત્રણેય. એટલે એક મારો એ સંદેશો છે. બીજું એવું છે કે આપણે એક બહુ ફ્રેગમેન્ટેડ સોસાયટી થઈ ગયા છે. એટલે આપણી જે કોઈ માનતા હોય પર્સનલ, એ આપણે આપણા પોતા સુધી રાખવી જોઈએ. અને ખરેખર મને વન જૈનનો કોન્સેપ્ટ એટલો ગમ્યો કે ખરેખર જૈન શાસન બધા તીર્થંકરોમાં માને છે, બધા મોક્ષમાં માને છે. એટલે જે નાના સુના ડિફરન્સીસ હોય આપણા ઘરે, અને આપણે બહાર તો વન જૈન તરીકે જ જઈએ, એ ખરેખર મને કન્સેપ્ટ બહુ ગમ્યો. જ્યારે મારે નેમુભાઈ સાથે કે મેહુલભાઈ સાથે વાત થઈ ત્યારે આ વન જૈનનો કોન્સેપ્ટ તો મને બહુ ગમ્યો, કે આપણે બહાર એક રીતે. અને એક બીજું જે હું કાયમ નોટિસ કરું છું કે લગભગ આપણી સંસ્થાઓ એ એકબીજાને પૂરક થઈ નથી ચાલતી, કોઈક વખત હરીફ થઈને ચાલે છે. એટલે વી હેવ ટુ બી કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર રાધર દેન કોમ્પિટિશન ટુ ઈચ અધર. બરાબર છે. એ રીતે કામ કરીશું. આજે મેં બીજી સંસ્થાઓને, જ્યારે બોમ્બેના સંગઠનને, અમદાવાદના મહાસંઘને બધાને કીધું કે આપણે આ કામમાં જોડાઈએ, બધા એટલી સરસ તૈયારી બતાવી. એટલે જેટલા લોકો સાથે મળે અને સારું, એટલી આપણી વડીલ શાસન પ્રભાવના થશે. બરાબર છે. બહુ સરસ સંદેશો, સરસ છે. અને એટલું લાગે આપણા શાસ્ત્રો, આપણા પુસ્તકો એટલા સરસ, એટલી સરસ ભાષામાં લખાયા છે કે વાંચવાનો આનંદ થાય. જ્યાં તમે ટ્રાન્સલેટ કરો છો ત્યાં ઇંગ્લિશમાં સમથિંગ ઇઝ મિસિંગ, કઈ સાચી વાત છે. અને હવે પરદેશના લોકો, એમાં ખાસ કરીને અંગ્રેજો, ફ્રેન્ચ હોય, અમેરિકન હોય, એ લોકો સમજતા થયા કે જૈન ધર્મના
મૂલ્યમાં એના મૂળમાં જે પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ છે, અને તો એમ કહે છે કે મોસ્ટ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી રિલિજિયન કોઈ હોય તો આ ધર્મ છે. એટલે એક આ દ્રષ્ટિ છે બહુ અગત્યની છે, અને લોકો ને એમ થાય કે ઓહો આવો આપણો જૈન ધર્મ છે અને આટલો પ્રાચીન. બહુ સરસ ટોપિક શરૂ કર્યો. મેં આપને કીધું હતું કે જન્મ કલ્યાણકના દિવસે જે કેમ્બ્રિજમાં આપણી એક દીકરી ભણે છે, તે મને લાગે રાજીવભાઈની દીકરી છે. હા, એટલે એ તો અનાયાસે મને રાજીવભાઈએ કીધું કે આપે મારી દીકરીને સાંભળી હશે. કેવલી આજે એવું છે કે આપણે એટલો સાયન્ટિફિક ધર્મ છે, અંદર ખીચોખીચ વિજ્ઞાન ભર્યું છે. શું ખાવું, ક્યારે ખાવું, આજે આપણે ચોવિયાર કરીએ તો ઇન્ટરમિટન્ટ ડાયટ થાય છે, પણ આપણો ચોવિયાર કોઈ આજ સુધી કરતું નહોતું, પણ એનું નવું સ્વરૂપ ઇન્ટરમિટન્ટ ડાયટનું આપ્યું તો એ લોકો ચાલુ થયા. એ રીતે આપણે જો જોઈએ કે આંબેલનો જે ખોરાક છે આપણો, તે આહારથી નિહાર, એટલે આપણે ખાઈએ થી એક્સક્રીશન, આખું આપણું પાચન તંત્રનું એ પ્યોરિફાય કરે એવા મસાલાઓ અને વસ્તુ અલાઉ કરી છે. એટલું સાયન્સ, ને આ મેં બીજા સાયન્ટિસ્ટો પાસેથી સાંભળ્યું છે જે જૈનો નથી, પણ ઓર્ગેનિક સાયન્ટિસ્ટોએ કીધું. આપણી સિસ્ટમો એટલી સરસ છે કે આજે મોડર્ન વ્યૂ છે કે ભાઈ મેન્સ્ટ્રુએટિંગ વુમન મંદિરમાં કેમ ન જઈ શકે, તો એ 72 કલાક એનો શરીર એવું કેમિકલ પેદા કરે છે વિચ ઇઝ વેરી ટોક્સિક, એટલે આઇસોલેશનની વાત છે. બોલો જરાક. હા, એટલે બીજું એક એવું છે કે મારા વાઇફને જરા કેન્સરની તકલીફ હતી, અને પરમાત્માની કૃપાથી શી ઇઝ ઓકે, એને ગયા વર્ષે થઈ. પણ આ વસ્તુ મેં કેમ કીધી કે એક ન્યુટ્રિશન એક્સપર્ટ છે, આપણે લ્યુક કરીને જોવાનો છે, અને ઈ ઇઝ કન્સિડર્ડ ટુ બી એન એક્સપર્ટ. આપણે આ જે લોકોને કેન્સર કે આવી બીમારીઓ થઈ હોય તો એને ડાયટ આપે છે, તો એને જે ડાયટ આપ્યું ને તો લગભગ લાગે કે જૈન ડાયટ જ આપ્યું છે. અને સૌથી અગત્યનું જે મને આમ ખરેખર આમ સરપ્રાઈઝ થઈ કે તમારે બેસીને 2 મિનિટ રાહ જોઈને પછી પાણી પીવાનું, આપણું મુઠ્ઠી સંયમ પચકાણ છે કે મુઠ્ઠી કરીને તમે 3 નવકાર બોલો. હવે અસલ નવકાર જુઓ તો 8 શ્વાસોશ્વાસે 1 નવકાર થાય, એટલે 3 નવકારના 24 શ્વાસોશ્વાસ. એટલે આપણી સિસ્ટમ થોડી સ્લો પડે, અને ત્યારે આપણે પાણી કે આહાર લેવાનો. આ કેટલું સાયન્સ ભર્યું છે આપણા શાસ્ત્રોમાં. આપણે હું કાયમ કહું લોકોને કે આપણને કોઈ પણ શારીરિક તકલીફ કે રોગ હોય તો ડોક્ટર એમ નહીં કે સંવેગભાઈ તમે આ સાયન્ટિફિકલી કરો, એ કહેશે કે આ યુ ફોલો ધીસ રિલિજિયસલી. એટલે રિલિજનના નામે લોકો બધું કરતા હતા, પણ આજે જો આ થોડુંક અનલોક કરવામાં આવે કે ભાઈ આપણામાં આ કેમ કીધું છે, તો લોકો આજે સારી રીતે ફોલો કરશે. બરાબર છે. આજે મને વિનોદભાઈ તકલીફ હતી એસિડિટી ને ગેસની, મેં 6-6:30 જમવાનું કરી નાખ્યું તો એ પ્રોબ્લેમ જ જતો રહ્યો. એટલે આપણા યંગસ્ટર્સને ખાસ મારે કહેવું છે કે આ આપણે જે કીધું છે સાયન્ટિફિક દ્રષ્ટિએ વિચારો કે શરીર માટે કેટલું બેનિફિશિયલ. એટલે આ પેકેજમાં જૈન ધર્મને હવે વધારે રજૂ કરીને વધારે આગળ લાવી શકાય, ને બધા પ્રયત્નો હવે થઈ રહ્યા છે, સારી વાત છે. લોજિકલ છે, સાયન્ટિફિક છે. તો ભાઈઓ તથા બહેનો, છેલ્લે 1-2 મિનિટમાં આણંદજી કલ્યાણજીની પેઢી વિશે હું થોડીક માહિતી ફરી આપું છું કે આપ સૌને આ ભાતિગ ઇતિહાસ જાણવાની ઈચ્છા હોય
तो अणजी कल्याणजी पेढ़ी वेबसाइट छे, बहु सुंदर पुस्तकों बहार पड़ेला छे, तो खास जोजो। अने ए पुस्तकों में जूना दस्तावेजों डॉक्यूमेंट्स पण घणा आपवामां आव्या छे। दाखला तरीके पालीताणा राज्य साथे जे एग्रीमेंट करवामां आव्या, आवा बधा दस्तावेजों आपवामां आव्या छे। आ सौथी पहेलो दस्तावेज, सौथी पहेलो एग्रीमेंट, एटले आ बधुं घणुं आपवामां आव्युं छे। आप खास जोजो, आ एक गौरवप्रद बात छे। आपणने સૌને એમ થશે કે ઓહો, આટલું બધું સુંદર રીતે સચવાયેલું છે, અને આ બધા કરાર છેક 1707 વિક્રમ સંવતથી શરૂ થયેલા, અને હવે તો ઓફકોર્સ આપણે આઝાદી પછી તો આવું કંઈ નથી કે કોઈને પ્રોટેક્શનના પૈસા આપવા પડે એ। અને બીજી રીતે ઇતિહાસ જોવા જઈએ તો આપણે જે સંવેગભાઈની મેં વાત કરી શાંતિદાસ શેઠ વિશે, તો આપ સૌ વાંચો તો એમ થાય કે જહાંગીર જેવા રાજાઓ જે વખતે મોગલ સલ્તનત પૂર બહારમાં ખેલેલી હતી, એ વખતે એમને પણ મામા કહીને બોલાવતા હતા શાંતિદાસ શેઠને, અને એટલું બધું એમનું માન ભર્યું સ્થાન હતું। અને અમદાવાદ આવે ને પૈસાની જરૂર પડે તો પણ શાંતિદાસ શેઠ પાસેથી લોન લેતા હતા। એક આવા એક કુટુંબની આપણે આજે વાત કરી, ઘણી બધી વાત છે, આપને કંઈ કહેવાનું હોય તો અંતમાં ભલે, નહીં તો પછી આપણે પૂર્ણ કામ કરીએ। હા, એટલે આપણે શાંતિદાસ શેઠની વાત કરી, એ લોકો જે મહારથીઓ કામ કરીને ગયા છે, કસ્તુરભાઈ શેઠ, શેણિકભાઈ શેઠ, એમની તુલનામાં હું કદાચ એક એમની રચકણ થવાના લાયક નથી, જે બાહોશતાથી કામ કર્યું। અને જે રીતે શાંતિદાસ શેઠ નાની ઉંમરે મોગલ દરબારના મુખ્ય ઝવેરી તરીકે નિમાયા, અને જે રીતે એમને જોધાભાઈને સાચવ્યા અમદાવાદ આવ્યા ત્યારે, અને ભાઈ બહેનનો સંબંધ થયો, એ પછીના બધા મોગલોએ એમને મામા કીધા। ઔરંગઝેબ અમદાવાદનો સૂબો હતો ત્યારે શાંતિદાસ શેઠે બનાવેલું ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું જિનાલયને કબજે કરીને તોડી ફોડીને મસ્જિદ કરી, અને પરમાત્માના બિંબો ઊંધા કરીને પગથિયામાં નાખ્યા કે બધા એના ઉપર ચડીને જાય। એ શાંતિદાસ શેઠની બાહોશતા, એ બાદશાહને કીધું કે અમદાવાદના સુબાએ આવું કર્યું છે, તમે તમારા મૌલવીઓને પૂછો કે આ રીતે કબજે કરેલું અન્ય ધર્મસ્થાન મસ્જિદમાં કન્વર્ટ થાય કે ન થાય। મૌલવીઓએ કીધું કે ના થાય, તો એમણે બાદશાહને કીધું કે આ આપે મને પાછું અપાવો, અને બાદશાહે ફરમાન કાઢીને એ મંદિર શાંતિદાસ શેઠને પાછું આપ્યું। એટલે મહાત્માઓએ કીધું કે આ રીતે એક વખત ખંડિત થયેલું જિનાલય પાછું જિનાલય થઈ ન શકે, પણ એક દાખલો બેસાડવા આ આ એ એ વ્યક્તિની બાહોશતા બતાવે છે, બતાવે છે કે હું ખરેખર કહું છું કે એમની તુલનામાં હું તો કંઈ છું જ નહીં। એ આપની નમ્રતા બતાવે છે, પણ અત્યારના સંજોગો પ્રમાણે કામ કરવાનું જે છે કરો છો, અને ખરેખર આપ સૌની તબિયત સારી રહે, મારા બેનની તબિયત સારી રહે, એ સુખાકારી ઈચ્છીએ છીએ। મારા ખ્યાલથી આપણે બધા પ્રશ્નો આવરી લીધા છે, તો એટલે કહું કે આપ સર્વે પણ સારા રહો, સ્વાસ્થ્ય રહો, તંદુરસ્ત રહો, અને જેટલું બને એટલું ત્યાં આવવાનું થાય તો એક સંઘ સાથે, આખા સંઘ સાથે મળવાનું થાય એ મારા અહોભાગ્ય સમજીશું। જરૂર અમે કંઈક એવા પ્રયત્ન કરીશું, સંઘ લઈને આવીશું, અને શત્રુંજય તીર્થની યાત્રા કરવી એ તો બહુ આપણા સૌના અહોભાગ્ય હોય, અમદાવાદનું બધું જોશું। ના ના, હું ત્યાં આવું ત્યારે મારે પણ આખા દર્શન થાય। ઓહો, અચ્છા અચ્છા, ના ના, આપ તો આવો, અહીંયા તો આટલા બધા આપના પ્રશંસકો અહીંયા વસે છે લંડનમાં, તો સૌને જય જીનેન્દ્ર અને સંવેગભાઈ, ફરી એકવાર બ્રિટનના યુકેના જૈનો વતી આપનો આભાર માનું છું, બહુ સુંદર માહિતી આપે આપી, અને ખરેખર બધાને બહુ જાણવા મળ્યું છે, તો જય જીનેન્દ્ર। શત્રુંજયના શિખરો સોહા।
શિખરો સુહાય વચ્ચે મારા વચ્ચે મારા દાદા કેરા દેરા જગમગ થાય